नमस्कार मित्रों, जर्नी ऑफ फिजिक्स में आप सबनु स्वागत छे। आजे आपणे धोरण 9 नुं चेप्टर नंबर 8 जेनो वीडियो लेक्चर नंबर 10 विषय अभ्यास करवानो छे, तो चालो आपणे शुरू करिए। तो आपणे आजना वीडियो लेक्चर में नियमित वर्तुळ गति विषय अभ्यास करवानो छे, जे आपणो आ चेप्टर नो छेल्लो टॉपिक छे। नियमित वर्तुळ गति एटले शुं तेनो अभ्यास करवानो छे અને તેમાં શેનો શેનો સમાવેશ થાય છે તેનો પણ અભ્યાસ કરવાનો છે। તો આપણને સૌથી પહેલા એમ આકૃતિ આપેલી છે કે પદાર્થ એ બિંદુથી પોતાની ગતિ કરવાનું શરૂ કરે છે, અને આ એક વખત, બે વખત, ત્રણ વખત ને આ ચાર વખત તે પોતાની દિશા બદલે છે। એટલે કઈ રીતે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે, પછી આ દિશામાં ગતિ કરવા માંડ્યો, પછી આ દિશામાં, પછી આ દિશામાં, એટલે કે લંબચોરસ આકારનો એક માર્ગ છે તો તેને, તે માર્ગને એક ચક્કર પૂર્ણ કરવા માટે ચાર વખત દિશા ફેરવવી પડી। હવે બીજી આકૃતિ આવે છે, તો આ ષટકોણ છે, તો એ બિંદુથી એ બિંદુ આવવા માટે એક ચક્ર પૂર્ણ કરવા માટે વસ્તુને કેટલી વાર પોતાની દિશા બદલવી પડે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ વાર પોતાની દિશા બદલે ત્યારે તે એ બિંદુ પાસે આવે। હવે ત્રીજી આકૃતિ જોઈએ, તો ત્રીજી આકૃતિમાં શું કહે છે કે એ બિંદુ પરથી ગતિ કરવાની શરૂ કરે છે અને એક ચક્ર પૂર્ણ કરીને વળી પાછો એ બિંદુએ જ આવે છે, તો તે માટે તેને કેટલી વખત દિશા બદલવી પડશે? તો તેનું આપણે ગણીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર વખત તેને દિશા બદલવી પડે। તો હવે તમને એમ થાય કે આ શું ક્યારના આકૃતિમાં અને કેટલી વખત દિશા બદલવાનું કહે છે અને આ બધું છે શું, શું કહેવા માગે છે? તો તમે એક વસ્તુ નોટિસ કરીએ છે કે જો અહીં છ બાજુ છે તો આપણને જરા પણ વર્તુળ જેવું નથી લાગતું કે આ વર્તુળ હોઈ શકે એમ, પણ આ જો બાર બાજુ છે આપણને થોડોક એમ લાગે કે આ વર્તુળ જેવું દેખાય છે એમ। એક્ઝેક્ટલી વર્તુળ છે નહીં, પણ વર્તુળ જેવું દેખાય છે। તો આપણે આ ટોપિકમાં એવું જ ફાઇન્ડ કરવાનું છે કે પદાર્થ પોતાની દિશા બદલે છે પણ પોતાના વેગમાં ફેરફાર કરતો નથી, અચળ વેગથી એટલે કે અચળ ઝડપથી ગતિ કરીને પદાર્થ પોતાની માત્ર દિશા જ બદલે છે, ઝડપનું મૂલ્ય બદલતું નથી। તો આપણે એવો કેવો માર્ગ લેવો પડે કે જ્યાં પદાર્થના વેગનું એટલે કે ઝડપનું મૂલ્ય અચળ જળવાઈ રહે અને તેની દિશા બદલાય? તો તેવો માર્ગ આપણે જોતો હોય તો એવો કેવો માર્ગ મળે? તો આ જે બાજુ છે ને, આ બાજુઓ તેને આપણે અસંખ્ય વધારી દઈએ, બાજુઓની સંખ્યામાં અસંખ્ય વધારો કરી દઈએ। ધારો કે અત્યારે 12 બાજુઓ છે તો આપણે તેમાં 20, 50, 100, 1000, 10000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એટલી બધી બાજુઓને વધારી દઈએ તો તે બાજુઓ છે ને એકદમ નાની નાની થઈ જશે, ઝીણી ઝીણી, સૂક્ષ્મ। તો તે બાજુઓને આપણે બિંદુ સ્વરૂપે લઈ શકે, તો બિંદુ સ્વરૂપે લઈ શકાય ને તો એવા અસંખ્ય બિંદુઓને જોડીને એક વર્તુળ બને। આપણને વર્તુળની વ્યાખ્યા તો ખબર જ છે, કોઈ નિશ્ચિત બિંદુથી ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે। કોઈ નિશ્ચિત બિંદુ, અહીંયા કોઈ વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ તો તે કોઈ નિશ્ચિત બિંદુથી કોઈ ચોક્કસ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહે છે। તો આ વર્તુળની વ્યાખ્યા પ્રમાણે આપણે અસંખ્ય બિંદુઓ છે તો અસંખ્ય બિંદુઓ એક ચોક્કસ અંતરે જ આવેલા છે જે વર્તુળના કેન્દ્રથી ચોક્કસ અંતરે છે, તો આને વર્તુળ તરીકે આપણે ગણી શકાય, બરોબર? આ જે 12 બાજુવાળો આકાર છે તેમાં આપણે અસંખ્ય બાજુઓ ઉમેરી દીધી અને આવો આકાર આપણે મેળવી લીધો। તો હવે તમને એમ થાય કે આ આકાર મેળવીને શું કામનું? તો હવે આ લંબચોરસ છે, લંબચોરસ તેની આપણે કાટખૂણેથી વળવું હોય એટલે કે આ બાજુથી આપણે આ બાજુ જવું હોય તો પદાર્થ પોતાની દિશામાં તો ફેરફાર કરે જ છે, બરોબર? પણ જ્યારે તે વળશે તો સાથે સાથે તેના વેગમાં, ઝડપમાં પણ ફેરફાર થશે। તેવી જ રીતે ષટકોણમાં થાય, આ દિશા તો બદલાય જ છે પણ સાથે સાથે ફરશે તો તેના ઝડપમાં પણ ફેરફાર થશે। તે જ રીતે અહીંયા દિશા પણ બદલાય જ છે પણ સાથે સાથે વેગમાં પણ ફેરફાર થશે।
પણ અહીંયા જે વેગમાં ફેરફાર થાય, ઝડપમાં ફેરફાર, એ આની જેટલો નહીં હોય. કારણ કે અહીંયા પદાર્થને પોતાની ઝડપ સાવ ધીમી કરવી પડશે, જ્યારે અહીંયા સાવ ધીમી નહીં કરવી પડે. થોડીક ઝડપમાં હશે ને તો પણ તે પોતાની દિશા બદલી શકશે, જ્યારે અહીં તો ગતિ ધીમી કરીને પછી વળાંક લેવો પડે. જ્યારે આ વર્તુળ છે, વર્તુળ તેમાં પદાર્થ પોતાની અચળ ઝડપથી ગતિ શરૂ જ રાખે છે, પણ તેની દિશા જ બદલાય છે. જો આ દિશા બદલાણી, આ દિશા બદલાણી, આમ પદાર્થ પોતાએ અચળ ઝડપ રાખીને દિશા બદલી શકે છે. હવે દિશા બદલાય, ઝડપનું મૂલ્ય પણ બદલાય, તો તેનો મતલબ શું થાય? સોરી, દિશા બદલાય છે પણ ઝડપ અચળ રહે છે. ઝડપ અચળ રહે અને દિશા બદલાય, તેનો મતલબ શું થાય? કે તે પદાર્થ પોતાના વેગમાં ફેરફાર કરતો હોય છે. આપણને આગળ જોયું કે ઝડપમાં ઝડપનું મૂલ્ય એક સમાન હોય અને પદાર્થ એક જ દિશામાં ગતિ કરતો હોય તો તે ઝડપનું અને વેગનું મૂલ્ય એક સમાન મળે છે. પણ અહીં તો એવું નથી. પદાર્થ પોતાની દિશામાં ફેરફાર કરે છે પણ તેના ઝડપમાં મૂલ્યમાં ફેરફાર થતો નથી. પણ અહીંયા દિશા બદલતો હોવાથી તેના વેગનું મૂલ્ય અને ઝડપનું મૂલ્ય એક સરખું થશે નહીં. જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય છે. જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે તે વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય છે. આ આગળ પણ આપણે જોયું હતું કે પદાર્થના પ્રવેગિત ગતિનો આલેખ કેવો હોય, પ્રતિપ્રવેગિત ગતિનો આલેખ કેવો હોય, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, ઘણા બધા આલેખ આપણે આગળના લેક્ચરોમાં જોયેલા છે. તો આ તે પ્રમાણે છે કે વસ્તુના વેગમાં ફેરફાર થાય તો પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે વેગમાં થતો ફેરફાર આપણને મુખ્યત્વે બે ઉપર આધાર રાખે, મૂલ્ય અને દિશા. કાં તો મૂલ્ય બદલાય તો વેગમાં ફેરફાર થાય, કાં તો દિશા બદલાય તો વેગમાં ફેરફાર થાય, કાં તો બંને બદલાય તો પણ વેગમાં ફેરફાર થાય. પણ આપણે અહીં શું બદલાય છે? માત્ર દિશા જ બદલાય છે. દિશા બદલાય છે ઓબ્વિયસલી, તો એ વેગમાં તો ફેરફાર થવાનો જ છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા લઈએ કે ધારો કે કોઈ એથ્લેટ્સ લંબચોરસ માર્ગ પર અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. તેથી તેની ચાર બાજુઓ હોવાથી એથ્લેટ્સને એક ચક્કર પૂર્ણ કરવા ચાર વાર દિશા બદલવી પડે. મેં આગળ કીધું ને તેમ એથ્લેટ્સ લંબચોરસ માર્ગ પર ગતિ કરે છે તો તેને ચાર વાર દિશા બદલવી પડે. લંબચોરસની બાજુઓ કેટલી? ચાર. જો તે અચળ વેગથી ગતિ કરે ને તો પણ તેને ચાર વાર દિશા બદલવી પડે. અને લંબચોરસના કાટખૂણે એથ્લેટ્સ પોતાના ઝડપમાં થોડોક તો થોડોક ફેરફાર કરશે, આથી અચળ પ્રવેગિત ગતિ જળવાતી નથી. જ્યારે તેનો તે જ એથ્લેટ ષટ્કોણ માર્ગ પર ગતિ કરે, ષટ્કોણ માર્ગ પર અચળ વેગથી ગતિ કરતો હોય તો અષ્ટકોણની છ બાજુ હોય તો તેને છ વાર દિશા બદલવી પડે. તો આપણે કંઈક એવો માર્ગ ગોતીએ કે પદાર્થને વારંવાર દિશા બદલવી પડે પણ સાથે સાથે તેના વેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે. તેવો આપણે માર્ગ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો તેવો આપણે એક જ માર્ગ છે, વર્તુળાકાર માર્ગ. બરોબર, વર્તુળાકાર માર્ગ એક એવો માર્ગ છે જ્યાં પદાર્થ પોતાની ઝડપ એક સરખી જાળવી રાખે છે જ્યારે દિશામાં ફેરફાર થયા રાખે છે. આપણે એક ચકડોળ જોઈ હોય છે, તમે ચકડોળમાં બેઠા પણ હશો તો ચકડોળ છે તે પોતાની દિશા, તમે ધારો તમે ચકડોળમાં બેઠા છો, તમે ઉપર જાઓ છો પછી નીચે આવો છો તો તમારી દિશા વારંવાર બદલાય છે. પણ ચકડોળ જ્યારે તેના વેગમાં હોય એટલે ગતિમાં હોય તો તે પોતાનું મૂલ્ય એક ધારું શરૂ રાખે છે. શરૂ ચકડોળ જ્યારે પોતાની ગતિ શરૂ કરે અને પોતાની ગતિની અંત કરે ત્યારે તેનો વેગ વધે ઘટે તે વાત તો બીજી બાજુ રહી, પણ જ્યારે એક સરખું ચાલતું હોય તો ત્યારે તેનો વેગ એક સમાન હોય પણ તેની દિશા બદલતી જ રહે છે. તો આપણે તેવું એક ગોળાકાર માર્ગ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય? તો આપણે કોઈક એવું ઉદાહરણ વિચારીએ જેમાં વેગનું મૂલ્ય બદલાતું નથી પણ દિશાનું મૂલ્ય બદલાય છે જેથી પ્રવેગિત ગતિ જળવાય. તો આપણે આગળ ષટ્કોણ જોયું, તે બાજુઓને આપણે અસંખ્ય કર નાખીએ, તે બાજુઓની સંખ્યાને અસંખ્ય કર નાખીએ તો બધી બાજુઓની લંબાઈ ઘટતી જાય. બરોબર,
અને તે બાજુઓ બિંદુઓ તરીકે વર્તે, બિંદુઓ તરીકે વર્તે. અને મેં આગળ વર્તુળની વ્યાખ્યા આપી તેમ નિશ્ચિત બિંદુથી કોઈ, સોરી, ચોક્કસ બિંદુથી કોઈ નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓના ગણને તે વર્તુળ કહેવાય. તો આપણે જે બિંદુઓ તરીકે લીધા તે અસંખ્ય બિંદુઓ છે અને બિંદુઓનો ગણ પણ થયો, આથી તે વર્તુળ તરીકે વર્તે. અને વર્તુળનો આપણને એક ફાયદો મળે કે વર્તુળ છે ને તે માત્ર દિશા ફેરફેર કરીએ ને અને પોતાનું વેગનું મૂલ્ય અચળ જાળવી રાખીએ ને તોય પણ ચાલે, જેને પ્રવેગિત ગતિનું ઉદાહરણ કહેવાય છે વર્તુળાકાર પથ પર. હવે આપણે નાનપણમાં દોરીને પથ્થર વડે બાંધીને ગોળ ગોળ ફેરવતા, એ તો આપણને યાદ જ હશે. તો વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થની દિશા એ તે બિંદુ આગળના સ્પર્શકની દિશા છે. એટલે આપણને ખબર કેમ પડે કે પથ્થરની દિશા કઈ છે? આ તો ગોળ ગોળ માર્ગ પર ફરે છે તો આપણને એમ થાય કે ગોળ દિશા છે એની, પણ નહીં, દિશા એ રીતના નથી. પથ્થરની દિશા આપણે શોધવી હોય તો બીજી રીત છે, સ્પર્શકની દિશામાં હોય. તો હવે આપણના મનમાં એમ થાય કે સ્પર્શક એટલે શું? તો સ્પર્શકને કંઈક આ રીતે વર્ણવી શકાય કે વર્તુળનું એક બિંદુ છે, આ કેન્દ્ર બિંદુ છે, અહીંયા વર્તુળનું એક બિંદુ છે. વર્તુળના એક બિંદુમાંથી પસાર થતી રેખાને તે બિંદુનો સ્પર્શક કહે છે. તો જો આ રેખા છે, આ રેખા, આપણે ગતિ આ રીતે કરે છે, કોઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે, ધ્યાન રાખજો અમારું કર્સર છે ને તે રીતે, એ રીતે ગતિ કરે છે. તો તેનો સ્પર્શક આપણે આ રીતે દોરીએ, એક બિંદુમાંથી પસાર થાય. વર્તુળને માત્ર એક જ બિંદુમાં છેદવો જોઈએ, યાદ રાખજો, વર્તુળને એક બિંદુમાં છેદવો જોઈએ તો જ તેને સ્પર્શક કહે છે. તો આ એનો સ્પર્શક થાય. હવે જો આપણે આવી ગતિ કરીએ છીએ, વર્તુળ આવી ગોળ ગોળ ફરે છે, તેના બદલે આમ ગોળ ગોળ ફરે ઊંધા, એટલે કે ક્લોકવાઇઝ દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં ફરીએ, તો આ સ્પર્શક આપણને નીચેની બાજુ મળે. પણ આપણે એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલીએ તો આપણને આ રીતે સ્પર્શક મળે છે. આ સાથે એક સ્પર્શકની મહત્વની વાત કરી દઉં કે સ્પર્શક હંમેશા ત્રિજ્યાને લંબ હોય છે, યાદ રાખજો, સ્પર્શક હંમેશા ત્રિજ્યાને લંબ હોય છે. એટલે કે ત્રિજ્યા સાથે 90 ડિગ્રીનો ખૂણો કાટખૂણે છેદતો હશે. તો જો આ ત્રિજ્યા છે ને, ત્રિજ્યા તે સ્પર્શકની સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. આ સાથે આપણે જુદા જુદા બિંદુએ જુદા જુદા સ્પર્શકને દોરી શકીએ. તો આ બિંદુએ આ બાજુ સ્પર્શક આવે, આ બિંદુએ આ દિશામાં સ્પર્શક આવે, આ બિંદુએ આ દિશામાં સ્પર્શક આવે, આ બિંદુએ આ દિશામાં અને આ બિંદુએ આ દિશામાં. હવે આપણને એમ મનમાં સવાલ થાય કે પદાર્થ પથ્થર જ્યારે દોરીથી છૂટે અથવા તો આપણા હાથમાંથી છૂટે અને દોરી તૂટી જાય તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે? તો તે આધાર રાખે છે પદાર્થ ક્યાંથી તૂટ્યો. જો અહીંથી દોરી તૂટે તો પથ્થર અહીંયા હતો તો તેની સ્પર્શકની દિશા કઈ છે? આ છે. તો પદાર્થ એટલે કે પથ્થર આ દિશામાં ગતિ કરશે. એટલે કે પથ્થરનો સ્પર્શકની દિશામાં જ્યારે દોરી તૂટે ત્યારે પથ્થર તે એ દિશામાં ગતિ કરશે. સમજ્યા? જો આ આવડિયા દોરી માની લ્યો, તમારો હાથ અહીંયા છે અને આ દોરી છે, તો આ દોરી અહીંથી તૂટી અને પથ્થરનું સ્થાન અહીંયા છે તો પથ્થરના સ્પર્શકની દિશામાં પથ્થર ગતિ કરશે. તો આ સ્પર્શકની દિશા અહીંયા છે તો પથ્થર આ દિશામાં ગતિ કરશે. જો અહીંયાથી તૂટી હોય તો આ દિશામાં ગતિ કરશે, અહીંયાથી તૂટી હોય તો આ દિશામાં ગતિ કરશે. એમ જુદા જુદા સ્પર્શ બિંદુએ પદાર્થની ગતિ સ્પર્શકની દિશાની ગતિમાં હોય છે. જો આપણે આર ત્રિજ્યાવાળો વર્તુળ લઈએ અને તેનો પરિઘ 2πr, આપણે જાણીએ છીએ કે આખે આખા પરિઘ છે, આખે આખો વર્તુળ, તેનું એક ચક્કર આપણે મારીએ તો તેનું અંતર આપણે 2πr જેટલું થાય, અને તે માટે લીધેલો સમય t ધારી લઈએ, કે t ગમે પણ હોય પણ આપણે t ધારી લઈએ, તો તે માટે વેગ કેટલો આવે? 2πrના છેદમાં t. 2πr શું છે? અંતરના છેદમાં સમય. તો જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે, આ ધ્યાન રાખજો, અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે.
જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે। આ સાથે આપણે નિયમિત વર્તુળાકાર ગતિના ઉદાહરણ લઈએ તો તેમાં પહેલું ઉદાહરણ આપણે ઓલું દોરી વાળું ઉદાહરણ આપ્યું તે કે દોરીનો એક છેડો પથ્થર વડે બાંધીને બીજા છેડેથી આપણે તેને ઝડપથી ગોળ ગોળ ફેરવીએ અને વર્તુળાકાર પથ પર ગતિ કરાવીએ। એ માત્ર ઉદાહરણ હતું, પ્રવૃત્તિ તે માત્ર સમજવા પૂરતી હતી, પરીક્ષામાં પૂછાય તો તે લખવું નહીં, એટલે એટલું બધું આવશ્યક નથી લખવું। અક્ષની આસપાસ ગતિ કરતી પંખાના પાખિયા, તો પંખો આપણે જોઈએ તો તે વર્તુળાકાર ગતિ કરે છે, ગોળ ગોળ ફરે છે। આ ઉપરાંત ચંદ્ર અને પૃથ્વી, ચંદ્ર પૃથ્વીની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરે, પૃથ્વી સૂર્યની આજુબાજુ વર્તુળાકાર ગતિ કરે, સૂર્ય આકાશગંગામાં હોય છે અને આકાશગંગા પોતે બ્લેક હોલની આજુબાજુ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે। તો આમ બ્રહ્માંડમાં લગભગ મોટા ભાગની વસ્તુઓ વર્તુળાકાર અથવા તો વલયાકાર ગતિ કરે છે। પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાંના ઉપગ્રહની ગતિ, ઉપગ્રહ પણ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર ગતિ કરે છે। અને આ ઉપરાંત આપણે એથ્લેટ્સનું ઉદાહરણ લીધું, તેના બદલે સાયકલ સવાર લઈએ કે વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર। હવે એક સવાલ આવે છે કે ગોળા ફેંકમાં કે ચક્ર ફેંકમાં હરીફ શા માટે તે વસ્તુઓ એટલે કે ચક્ર કે ગોળો હાથમાં રાખીને શરીરને ગુમાવીને ફેંકે છે, એટલે કે તે શા માટે ગોળ ફરીને ચક્રને કે ગોળાને ફેંકે છે? તો તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય કે શરીરને ગુમાવવાથી જ્યારે તે ગોળો અથવા ચક્રને ફેંકે ત્યારે તેનો પ્રારંભિક વેગ મોટો મળે છે, એટલે કે દડો તો એટલે કે ગોળો તો સ્થિર જ છે, પણ જ્યારે કોઈ તેને હરીફ તેને ફેરવે તો તે ગતિમાન આવે છે અને ગતિમાં આવે એટલે તેનો પ્રારંભિક વેગ બહુ મોટો થાય। અને તેની સાથે સાથે એસ બરાબર યુ સ્ક્વેર બાય ટુ એ એટલે કે પ્રારંભિક વેગના વર્ગ જેટલા છેદમાં બે ગુણ્યા પ્રવેગના અનુસાર વધારે અંતર કાપે। હવે તમને એક અહીં વાત કહી દઉં કે પ્રારંભિક વેગ જો આપણે બે ગણો કરી દઈએ ને તો અંતર આપણને ચાર ગણું વધારે મળે, યાદ રાખજો। અહીં જો સ્ક્વેર છે ને તો આપણે પ્રારંભિક વેગ આપણે બે ગણો કરી દઈએ ને, માત્ર બે ગણો જ તે, તો આપણને અંતર ચાર ગણું વધારે કપાઈ જાય। તો આ જો કોઈ એથ્લેટ છે એટલે કે હરીફ છે તે પોતાના ગોળાને પ્રારંભિક વેગ ચાર ગણો આપી દે તો તેની સાથે સાથે ગોળો ચાર ગણું એક્સ્ટ્રા અંતર કાપે છે, સોરી બે ગણું પ્રારંભિક વેગ વધારી દે તો ગોળો ચાર ગણું એક્સ્ટ્રા વધુ અંતર કાપે છે, એ ધ્યાન રાખજો। અને આ વધુ અંતર કપાવવા માટે જ હરીફ ગોળ ફરે છે અને ગોળ ફરીને દડાને ફેંકે છે, આથી ગોળો વધુ દૂર પડે, સમજ્યા? ગોળો વધુ દૂર પડે છે। અને મેં આગળ વાત કરી કે ગોળો કઈ રીતે કયા દિશામાં ગતિ કરશે, તો કે સ્પર્શકની દિશામાં ગતિ કરશે। આ સાથે આપણે આજના લેક્ચરને અહીં સમાપ્ત કરીએ। આપણે આ લેક્ચર આઠમા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હતો જેમાં આપણે શીખ્યા કે વિવિધ ગતિના ઉદાહરણો, તેના પ્રકારો, તે કઈ રીતે કાર્ય કરે છે, આલેખીય નિરૂપણ, ગતિના સમીકરણો, વિવિધ ગતિઓના આલેખો જેવી વિશે માહિતીઓ વિશે અભ્યાસ કર્યો। તો આ સાથે આપણે અહીં જ સમાપ્ત કરીએ આપણે આજના વિડીયો લેક્ચરને। થેન્ક યુ।